વેલકમ ટુ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મોવા હું કૃષ્ણા હર્ષોરા ગયા લેક્ચરમાં આપણે એવો અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ પ્રવાહી હોય અથવા કે પાણી છે તો એની અંદર અદ્રાવ્ય પદાર્થ છે એ છૂટો પાડવા માટે આપણે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તો એક હતી નિક્ષેપણ નિતારણ અને ગાળણ પછી અમુક એવા પદાર્થો હતા જે દ્રાવ્ય હોય તો એને છૂટા પાડવા માટે જેમ કે આપણે ગયા ફેર એક પ્રવૃત્તિ કરી હતી કે પાણી છે તો એની અંદર મીઠું છે એ ઓગાળીને પછી એનું બાષ્પીભવન કર્યું હતું ત્યારે નીચે સફેદ કલરના અવશેપ જોવા મળ્યા હતા તો આવી રીતના અદ્રાવ્ય પદાર્થ છે સોરી દ્રાવ્ય પદાર્થ છે તો એ પદાર્થોને છૂટો પાડવા માટે આપણે બાષ્પીભવન જેવી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો તો અલગીકરણ માટે એટલી જ પદ્ધતિ છે એવું નથી અલગીકરણ માટે એક કરતાં વધી પદ્ધતિ છે તો એનો પણ ઉપયોગ થાય છે તો આજે આપણે આગળ અભ્યાસ કરીએ કે ભવન તો કે ભવન છે એ કોને કહેવાય તો કે પાણીનું છે એની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં જે રૂપાંતર થવાની ક્રિયા છે એને કહેવાય છે ઘની ભવન તો આપણે જોઈએ આગળ કે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિ છે આપણે જોઈ હતી કઈ કઈ હતી તો કે પહેલેથી આપણે શરૂઆત કરીએ તો કંઈ કંઈ હતી તો કે ઉપણવું હતું વીણવું હતું અનાજનું છડવું હતું ચાળવું નિક્ષેપણ નિતારણ ગાળણ અને બાષ્પીભવન તો આ બધી પદ્ધતિ આપણે જોઈ હતી ઘણીવાર મિશ્રણમાંના જે જુદા જુદા ઘટકો છે એને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી તો આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ છે એ કરવો પડે છે તો આપણે એક પ્રવૃત્તિ જોઈએ સાત છે એની આગળ આપણે જોઈએ કે તો પ્રવૃત્તિ સાત છે એની અંદર પહેલાં તો કઈ કઈ વસ્તુ આપણે જરૂરી છે તો કે રેતી જોશે મીઠાનું પા મિશ્રણ પછી પાણી પ્યાલો ત્રણ બીકર ગણી કીટલી ધાતુની પ્લેટ બરફ અને ગેસ સ્ટવ એટલી વસ્તુ છે આપણી સાધન સામગ્રી છે હવે આપણે પદ્ધતિ છે એ કઈ રીતે કરીશું આખી પ્રવૃત્તિ તો પહેલાં તો શું કરવાનું છે તો કે રેતી અને જે મીઠાના જે મિશ્રણ છે એને બીકરમાં લઈ અને એની અંદર થોડું પાણી છે એ ઉમેરવાનું છે પછી બીકરને થોડો સમય બાજુ ઉપર સાઈડમાં મૂકી દેવાનું છે આથી રેતી છે એ તળિયે બીકરના તળિયે છે એ જમા થઈ જશે અને મીઠું છે એ પાણીમાં દ્રાવ્ય થશે હવે આપણને ખ્યાલ જ છે કે પાણી છે તો એની અંદર રેતી છે કેવી છે કે અદ્રાવ્ય છે એટલે કે એ બીકરની અંદર નીચે તળિયે બેસી જશે અને જે મીઠું છે પાણીમાં શું થશે તો કે દ્રાવ્ય થઈ જશે પછી બીકરને ધીમેથી કાળજીપૂર્વક નમાવીને સ્વચ્છ પાણી છે એને એક બીજા પ્યાલામાં એકઠું કરી લેવાનું છે અને જે બીકરમાં જે ભીની રેતી છે એ બાકી રહી જશે તો આ પદ્ધતિ કઈ થઈ આપણે અગાઉ ભણી ગયા હતા તો કે એ પદ્ધતિ કઈ હતી તો કે નિતારણની પદ્ધતિ થઈ પછી નિતારેલા જે પાણી છે એને ફિલ્ટર પેપર અને ગણીની મદદથી બીકરમાં ગાળી લેવાનું છે અને જે ગાળેલું પાણી છે એની અંદર શું હશે તો કે મીઠું હશે કારણ કે મીઠું છે એ પાણીમાં કેવું છે દ્રાવ્ય છે એટલા માટે એની અંદર મીઠું હશે તો તેમાંથી હવે શું કરવાનું છે તો કે રહેતી છે એ તો અલગ પડી ગઈ હવે શું રહ્યું પાણીમાં તો કે મીઠું અને પાણી હવે બે વસ્તુ રહે છે તો હવે એ બંનેને આપણે અલગ કરવા પડશે તો ગાળેલા પ્રવાહીને કીટલીમાં નાખી તેનું શું કરવાનું ઢાંકણ છે આપણે બંધ કરી દઈશું હવે કીટલીને છે આપણે ગરમ કરવા મૂકી દેવાની છે જેમ આપણને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે છે કીટલી છે ગેસ ઉપર ગરમ કરવા મૂકી એટલે પ્રવાહી છે એ શું થશે તો કે ઉકળવા મળશે પછી ધાતુની જે પ્લેટમાં છે થોડો બરફ લેવાનો છે જેમાં આપણને બતાવ્યું છે કે એક પ્લેટ છે એની અંદર શું છે તો કે બરફ લીધેલો છે હવે પ્લેટને બરફ સહિત કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડીને રાખવાનું છે જેમ આપણને અહીંયા દેખાય છે એ પ્રમાણે કે આ કેટલીનું નાળચું છે તો એની સામે તે પ્લેટ છે રાખી છે એટલે હવે શું થશે તો કે પ્લેટ છે એ બરફ સહિત કીટલીના નાળચાથી સહેજ ઉપર આપણે પકડી રાખી છે એટલે કિટલીમાંથી જે બહાર વરાળ નીકળે છે જેમાં આપણને આકૃતિમાં બતાવીએ છે એ પ્રકારની જે વરાળ છે એ વરાળ ઠંડી પડી અને પાણી પાછું બનશે અને આ પાણીને આપણે શેમાં એકઠું કરવાનું છે તો કે અહીંયા બીકર છે એની અંદર પાણી એકઠું થાય છે પછી એનો તમારે સ્વાદ ચાખવાનો છે તો બધું જ કીટલીનું પાણી આવી રીતના જો બાષ્પીભવન જઈને ઉડી જાય એટલે કીટલીમાં બચશે શું ચાલો જોઈએ આપણે અગાઉ જોયું છે કે કિટલીમાં પછી શું બચશે તો કે અહીંયાથી જે કંઈ પાણીની વરાળ છે એ બધી વરાળ છે એનું પાછું પાણીમાં રૂપાંતર થઈને બીકરમાં એકઠું થાય છે તો કીટલીની અંદર શું બચશે તો કે મીઠું છે કીટલીમાં બચશે તો જે બરફવાળી પ્લેટની નીચે મૂકેલા જે બીકર છે એ સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે હવે આ જે આપણને પાણી મળ્યું છે એ પાણી છે ને ખારું નહીં હોય કેવું હશે તો કે સ્વાદ રીત સ્વાદ રહિત એટલે કે એમાં મીઠું છે એ કેટલીની અંદર રહી જશે તો અહીંયા પાણી છે કેવું મળશે આપણને શુદ્ધ મળશે તો આ રીતના જે રેતી અને મીઠાના મિશ્રણના જે ઘટકો છે એને કઈ કઈ પદ્ધતિઓ દ્વારા આપણે અલગ કરી શકીએ તો કે નિતારણ દ્વારા આપણે અલગ કર્યું ગાળણ દ્વારા બાષ્પીભવન અને ઘરની ભવનની ક્રિયાઓ દ્વારા આ રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે એટલે આપણે જોયું હમણાં જ તે કે કોઈ પણ મિશ્રણ છે તો અહીંયા આપણને ઘની ભવનની એક વ્યાખ્યા આપી છે કે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે તો કે ઘની ભવન કહે છે હવે આપણે જોઈએ કે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે એટલે કે આપણે પાણી છે એની અંદર આપણે ગમે એટલો પદાર્થ નાખીએ તો શું એ બધો પદાર્થ છે એની અંદર ઓગળી જતો હશે તો હવે એનો જવાબ મેળવવા માટે આપણે એક પ્રકારની પ્રવૃત્તિ છે એ કરવી પડશે તો પ્રવૃત્તિ નંબર આઠ છે તો એ આપણે કરીએ અને એની દ્વારા આપણને ખબર પડશે કે કોઈ પણ પદાર્થનો જથ્થો છે એ પાણીમાં નાખીએ છે તો શું એ બધે બધો પદાર્થ છે એ તેમાં દ્રાવણ બની જાય છે કે નથી બનતું તો એની માટે આપણે જોઈએ કે કઈ કઈ વસ્તુઓ જરૂરી છે તો પેલા તો એક બીકર જોશે મીઠું જોશે પાણી અને ચમચી હવે આપણને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આપણે પ્રવૃત્તિ જોઈએ તો પહેલાં તો એક બીકર છે એ બીકરની અંદર અડધા કપ જેટલું આપણે પાણી છે લેવાનું એટલે અહીંયા આપણે એક ગ્લાસ લીધો છે એ ગ્લાસમાં અડધે સુધી છે પાણી ભરી દેવાનું છે પછી બીકરમાં એક ચમચી જેટલું મીઠું નાખી અને બરાબર છે ઓગળી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે એટલે કે આપણું જે આ દ્રાવણ છે શેનું બની જશે તો કે મીઠાનું દ્રાવણ છે એ બની જશે ફરીથી એક ચમચી મીઠું છે ઉમેરવાનું છે અને પાછું બરાબર હલાવવાનું છે આવી જ રીતના દરેક વખતે એક મીઠું એક ચમચી મીઠું છે ઉમેરતું જવાનું અને એને હલાવતું જવાનું છે જ્યારે મીઠું છે ઓગળ્યા વગર જ બીકરમાં તળિયે પડી રહે ત્યાં સુધી મીઠું છે ઓગળવાનું બંધ કરી દેવાનું છે એટલે કે શું કે આપણે જ્યારે અંદર મીઠું ઉમેરતા જઈએ એટલે એક સમય એવો આવશે કે જ્યાં સુધી એ મીઠાનું જે દ્રાવણ છે એ સંતૃપ્ત ન બને ત્યાં સુધી પાણીની અંદર છે મીઠું છે ઓગળશે પણ જ્યારે એક સમય એવો આવશે કે જ્યારે એ સંતૃપ્ત બની જશે તો તમે એ પાણીની અંદર ગમે એટલું મીઠું ઉમેરશો તોય તે પણ એ મીઠું છે ઓગળ્યા વગર જ તેમાં તેમાં ગ્લાસના તળિયે છે બેસી રહેશે તો આ એક પ્રકારનું જે દ્રાવણ બને છે તો એ દ્રાવણને છે આપણે શું કહીએ તો કે સંતૃપ્ત દ્રાવણ એટલે કે જ્યારે આપણે મીઠું ઓગળ્યા વગર જ બીકરમાં તળીએ નીચે પડી રહે ત્યારે આપણે મીઠું છે ઓગાળવાનું બંધ કરી દેવાનું છે અને જે બીકરમાં જે દ્રાવણ છે એને આપણે શું કરવાનું છે તો કે ગાળી લેવાનું છે તો એ જે આપણને ગાળીને જે દ્રાવણ મળે છે એ દ્રાવણ આપણું મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે તો આ રીતે આપણે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ છે એ બનાવી શકીએ છીએ હવે આપણે જોઈએ બીજી પ્રવૃત્તિ નવ તો એની અંદર પણ આ જ કરવાનું છે બીકર મીઠું પાણી અને ગેસનો સ્ટવ એટલે કે કોઈ પણ ગેસનો આપણે ઉપયોગ કરીશું હવે શું તો કે આપણે જે સંતૃપ્ત દ્રાવણ છે આપણે બનાવ્યું છે હવે એને ગરમ કરીએ તો તેમાં શું વધારે મીઠું છે ઓગાળી શકાય આપણે જોયું કે ઠંડા પાણીમાં તે આપણે પ્રવૃત્તિ કરીએ આઠમું તો એની અંદર શું હતું તો કે સંતૃપ્ત દ્રાવણ બની ગયું હવે એની અંદર તમે ગમે એટલું મીઠું નાખો છો તો એ મીઠું છે ઓગળતું નથી તો શું ઈતે તે મીઠાવાળું જે પાણી છે એને જો આપણે ગરમ કરીએ તો શું એ મીઠું છે એ ઓગળી જશે તો એની માટે આપણે જે આ પ્રવૃત્તિ કરીએ છીએ તો આની અંદર આપણે બીકરમાં તો પહેલાં થોડું પાણી લેશું પછી એમાં મીઠું ઓગાળશું જ્યાં સુધી મીઠું છે ઓગળવાનું બંધ ન થાય ત્યાં સુધી એટલે કે સંતૃપ્ત દ્રાવણ પહેલા આપણે બનાવી લેશું હવે આ દ્રાવણને ગાળી અને જે વધારાનું મીઠું છે એ આપણે દૂર કરશું હવે આ રીતે જે મળતા દ્રાવણ છે એ મીઠાનું કયું દ્રાવણ થયું તો કે સંતૃપ્ત દ્રાવણ થયું હવે મીઠાનું જે આપણે સંતૃપ્ત દ્રાવણ બનાવ્યું છે એમાં તે ફરીથી આપણે થોડું મીઠું છે ઉમેરવાનું છે અને આ ઉમેરેલું જે મીઠું છે એ દ્રાવણમાં ઓગાળ્યા વિના પડી રહેશે કારણ કે એ દ્રાવણ કયું હતું તો કે સંતૃપ્ત દ્રાવણ હતું તો હવે દ્રાવણને આપણે શું કરીશું તો કે ગરમ કરીશું થોડી વાર પછી જુઓ કે બીકરના તળીએ રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થાય છે કે જ્યારે આપણે એને ગરમ કરવા મૂકીએ છીએ તો શું એ મીઠું છે એ દ્રાવ્ય થઈ જાય છે કે અદ્રાવ્ય રહે છે તો આ ગરમ દ્રાવણને ઠંડુ પડવા દો પછી શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાય છે તો તમે જોશો તો કે જે સંતૃપ્ત દ્રાવણમાં રહેલું જે અદ્રાવ્ય મીઠું છે એને જ્યારે આપણે ગરમ કરીએ છીએ તો એ શું થાય છે તો કે દ્રાવ્ય થઈ જશે એટલા માટે આની ઉપરથી એવો પ્રવૃત્તિ ઉપરથી એવો આપણને ખ્યાલ આવે છે કે સંતૃપ્ત દ્રાવણ છે એને ગરમ કરવાથી તેમાં જો વધારે મીઠું ઉમેરવામાં આવે તો પણ એ મીઠું છે શું થાય છે તો કે દ્રાવ્ય થઈ જાય છે હવે પ્રવૃત્તિ દસ છે તો એની ઉપરથી આપણે એ જોવાનું છે કે પાણી છે એના જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળીએ છીએ તો એનું પ્રમાણ છે એ કઈ રીતે થાય છે તો એ આપણે સાબિત કરવાનું છે તો આની માટે આપણે પહેલાં તો બે બીકર લેવાના છે બંને બીકરની અંદર એક સરખું અડધો કપ જેટલું પાણી લેવાનું છે હવે એક બીકર છે એ બીકરમાં એક ચમચી મીઠું નાખીને ઓગળી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે પછી બીકરમાં એક એક ચમચી છે એ મીઠાનું દ્રાવણ મીઠું છે એ ઉમેરતા જવાનું છે જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય ત્યાં સુધી બીકરમાંનું દ્રાવણ છે સંતૃપ્ત થઈ જાય ત્યારે તેમાં કેટલી ચમચી મીઠું નાખ્યું છે એ તમારે ટેબલ આપેલું છે કોષ્ટક પાંચ પોઈન્ટ બે ત્યાં લખવાનું છે ધારો કે આપણે એ મીઠું છે એ ચાર ચમચી અંદર ઉમેર્યું છે તો ત્યાં આપણે ચાર ચમચી લખશું પછી હવે આ જ પ્રવૃત્તિ છે આપણે શેમાં કરવાની છે તો કે ખાંડ માટે કરવાની છે અને એ બીજા બીકરની અંદર આપણે ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે અને કેટલી ચમચી ખાંડની જરૂર પડે છે એ આપણે લખવાનું છે તો અહીંયા છે એ નવ ચમચી છે એ ખાંડની જરૂર પડી તો હવે આ ટેબલ ઉપરથી આપણને ખ્યાલ પડ્યો કે જુદા જુદા પદાર્થો છે એના સંતૃપ્ત દ્રાવણમાં જરૂરી દ્રાવકની જે માત્રા છે એટલે આપણે જોઈએ છીએ કે પાણીમાં જો આપણે મીઠું ઓગાળીએ છીએ તો એમાં ચાર ચમચી જેટલી આપણને મીઠાની જરૂર પડે છે પણ જ્યારે તમે એટલા જ તે પાણીની અંદર જો તમે ખાંડ ઉમેરો છો તો એની અંદર ચમચી જેટલી ખાંડની જરૂર પડે છે તો આની ઉપરથી આપણને શું ખ્યાલ આવે છે તો આની ઉપરથી એવો ખ્યાલ આવે છે કે સમાન જથ્થાના પાણીમાં એટલે કે પાણીનો જથ્થો કેવો છે સરખો છે એટલે કે બંને બીકરની અંદર સરખું જ પાણી લીધું છે તો કે સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોની ઓગાળવાની મહત્તમ ક્ષમતા કેવી હોય છે તો કે જુદી જુદી હોય છે એટલે આવી જ રીતના પાણી છે એ જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં શું કરે છે તો કે ઓગાળે છે એટલે કે પાણીનો જથ્થો જો એક સરખો હોય છે ત્યારે એમાં જે દ્રાવ્ય પદાર્થ છે એની જે ઓગળવાની ક્ષમતા છે મહત્તમ ક્ષમતા એ કેવી હોય છે તો કે જુદી જુદી હોય છે તો આપણે જોઈએ કે આખા પાઠની અંદર આપણે અત્યાર સુધી શું અભ્યાસ કર્યો તો આપણે એ કયા કયા અભ્યાસ કર્યો છે એની વિશે જોઈએ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરવા માટે કઈ કઈ પદ્ધતિ હતી તો કે હાથ વડે વીણવું ઉપણવું ચાળવું નિક્ષેપણ નિતારણ અને ગાળણ આ બધી પદ્ધતિ છે એનો ઉપયોગ કર્યો હતો હવે અનાજમાંથી હાથ વડે વીણીને ફોતરા અને કાકરા છે એ દૂર કરાય છે તો કે અનાજમાંથી જ્યારે ફોતરા અને કાકરા દૂર કરવા હોય ત્યારે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા તો કે હાથ વડે વીણીને પછી ફોતરાને ભારે દાણાથી અલગ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા તો કે ઉપણવામાં મિશ્રણમાં ઘટકોના કદમાં વિવિધતા હોય ત્યારે તેમને અલગ કરવા માટે ચાળવું અને ગાળવું એ બંને પદ્ધતિનો ઉપયોગ થાય છે એટલે કે જ્યારે એના કદમાં જો વિવિધતા હોય એટલે કે અસમાન કદના હોય મિશ્રણના ઘટકો તો એને ચાળીને દૂર કરી શકાય અથવા ગાળંગ કરીને છે દૂર કરી શકાય છે પાણી અને રેતીના જે મિશ્રણમાં રેતીના ભારે કણો છે એ તળિયે બેસી જાય છે અને પાણીને નિતારણ દ્વારા છે એ અલગ કરવામાં આવે છે અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણમાં ઘટકોના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વપરાય છે તો કે ગાળનની પદ્ધતિ વપરાય છે પ્રવાહીના વરાળમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને કઈ ક્રિયા કહેવાય છે તો કે બાષ્પીભવન પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઘન પદાર્થને અલગ કરવા બાષ્પીભવનની રીત છે છે સંતૃપ્ત દ્રાવણ દ્રાવણ એટલે કે કે એવું જેમાં તે પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી તો આ એક પ્રકારની સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા થઈ દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ છે ઓગાળી શકાય છે પાણી તેમાં ના જુદા જુદા પદાર્થોને જુદા જુદા જથ્થામાં છે એ ઓગાળે છે જેમ કે આપણે હમણાં પ્રવૃત્તિ દસ જોઈ એ પ્રમાણે થેન્ક યુ